नमस्कार, आप जो रहा छो न्यूज 8, आपनी साथे हूँ छू झरणा। समाचारों मिली रहा है, अमदा रेलवे स्टेशन पर घोर बेदरकारी, ना ही महाराष्ट्र से आती ट्रेनों में तकेदारी नहीं राखवामां आवी रही, वहेली सवारे आती ट्रेन में टेस्ट नहीं थई रहा, बपोरे आती एक ज ट्रेन में टेस्ट करवामां आवे छे, सवारे टेस्ट नहीं अने बपोरे ट्रेन में टेस्ट। कोरोनाग्रस्त व्यक्ति प्रवेश करे तेवो घाट सर्जाई चुक्यो छे। रेलवे स्टेशन पर टेस्टिंग व्यवस्था पर हवे सवाल उभा थई रह्या छे। हाल दुरंतो बांद्रा भूज सहित 10 ट्रेनोनो धसारो अहीं जोवा मळी रह्यो छे। जे रीते राज्यभरमां देशभरमां महाराष्ट्र राज्यमां सौथी वधु केस कोरोना सामे आवी रह्या छे। 35,000 केस एक दिवसमां नोंधाई रह्या छे, त्यारे महाराष्ट्रथी आवती ट्रेनो जे गुजरातमां आवी रही छे तेना पेसेन्जर्सने लईने जो आ प्रकारनी बेदरकारी दाखवामां आवशे तो गुजरातमां पण आसानीथी केस वधी शके तेवी संभावनाओ छे। तो आंगे वधु माहिती अमारा संवाददाता विभू पटेल आपी रह्या छे। विभू, खूब ज मोटी बेदरकारी कहेवाय, एक तरफ महाराष्ट्र में आटली मोटी संख्या में कोरोना पॉजिटिव केस आवी रह्या छे, बीजा राज्य में गुजरात राज्य में प्रवेश करवा माटे आरटीपीसीआर टेस्ट फरजियात करवामां आव्यो छे, परंतु सवारे आवती ट्रेन्स में कोई टेस्ट नहीं थता अने बपोरे आवती ट्रेन्स में टेस्ट करवामां आवी रह्या छे। मतलब के कदाच तंत्रने एवुं लागी रह्युं छे के सवारे आवता जे लोको छे तेओने कोरोना नहीं ज होय। जाणवा मांगीशुं क्या प्रकार की बेदरकारी त्यां दाखवामां आवी रही छे। झरणा, अमदावाद कालुपुर रेलवे स्टेशन एवं है कि गुजरातनु सौथी मोटू रेलवे स्टेशन है और तमाम दिशाओं भारतनी तमाम दिशाओं में जवा माटे ट्रेनों मळती होय छे, एटले रोजना हजारों की संख्या में प्रवासीओनी अवरजवर थती होय छे। त्यारे महाराष्ट्रथी जे प्रवासीओ आवी रह्या छे तेना नेगेटिव टेस्ट फरजियात छे, परंतु पूछवावाळुं कोई ज नथी। एनी रियालिटी हूँ आपने बतावा मांगीश के जे कालुपुर रेलवे स्टेशन छे त्यां 4 गेट छे, जो कि आ गेट हवे 2 गेट छे तेने ज्यारे ट्रेन आवे छे ત્યારે બંધ કરવામાં આવ્યા છે, અને ત્યાર બાકીના જે 2 ગેટ છે ત્યાંથી એક્ઝિટ થાય ત્યારે જે અધિકારીઓ સાથે વાત કરી ત્યારે એવું કેવું માંગ્યું છે કે તે લોકોના અમે સ્કેનિંગ કરીએ છીએ, પરંતુ મહારાષ્ટ્રથી જ્યારે ટ્રેન આવે છે 10 વાગે એએમસીની ટીમ છે તે કદાચ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચશે અને ત્યારબાદ ટેસ્ટિંગ અને સ્કેનિંગ શરૂ કરે છે ટ્રેનમાં। પરંતુ સવાલ એ છે કે વહેલી સવારે જે ટ્રેનો આવી રહી છે, દુરંતો છે કે બાંદ્રા ભૂજ છે સહિતની ઘણી બધી ટ્રેનો છે તે અમદાવાદ સ્ટેશન થઈ અને પણ પસાર થાય છે, સીધી અમદાવાદ પણ આવે છે, ત્યારે તે પ્રવાસીઓના ટેસ્ટિંગ વહેલી સવારે ન તો કોઈ ટેસ્ટિંગ કરવાવાળું હોય છે, ન તો કોઈ સ્કેનિંગ કરવાવાળું હોય છે, ન તો તેમને પૂછવાવાળું હોય છે કે તમે ટેસ્ટ કરાવીને આવ્યા છે કે નહીં, નેગેટિવ છે કે નહીં। તો શું સવાલ એ છે કે વહેલી સવારે જે ટ્રેનો આવે છે તેમાં પ્રવાસીઓ આવે છે તેને કોરોના લઈને થઈ આવતા સંક્રમિત નહીં હોય એવું માની લીધું છે કે તંત્રએ। જ્યારે રેલવેના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે તે જવાબદારી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, એટલે કે સરકારી વિભાગ છે, એટલે સ્વાભાવિક છે કે 10 વાગ્યા પછી જ હવે બધા ઉઠીને આવશે અને ત્યારબાદ જ પછી જે કામગીરી છે કોરોનાને લગતી તે થતી હોય છે, પરંતુ જે રીતે મૂવમેન્ટ થતી હોય છે આખી રાત પણ ટ્રેનો ચાલતી હોય છે। ને હવે બીજી વાત એ છે કે સરકારે નિર્ણય કર્યો છે કે 1 તારીખથી જે પણ આવે છે બહારથી, એટલે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, તે પ્રવાસીઓના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત છે। પરંતુ હવે સવાલ એ છે કે શું નેગેટિવ ટેસ્ટ તમામ પ્રવાસીઓના ફરજિયાત કરી દેવામાં આવશે, ત્યારે રાત દિવસ ચેકિંગ થશે કે નહીં, સ્ટેશનો ઉપર કોઈ વ્યવસ્થા થશે કે નહીં, તે પણ એક જોવું રહ્યું। જી બિલકુલ વિભૂ, એક તરફ જ્યાં કોરોના મહામારી ઉત્તરોત્તર વધી રહી છે, મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે, આ પ્રકારની ઘોર બેદરકારી ખૂબ જ શરમજનક કહી શકાય। જાણવા માંગે છે વિભૂ, ટ્રેનોમાં લગભગ કેટલી મોટી સંખ્યામાં મુસાફરો હોય છે, કારણ કે આપણે સ્વાભાવિકપણે જે રીતે જોતા હોય છે રેલવે સ્ટેશન પર મુસાફરોની સાથે તેમના સગાવાલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે, ત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે, કોરોના ટેસ્ટને લઈને પણ બેદરકારી દાખવવામાં આવશે, તો ખૂબ જ ઝડપથી ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની મહામારી વધી શકે છે। જરણા, જે રીતે તમે કહ્યું કે કોરોનાની મહામારી છે વધી શકે, સંક્રમણ ઓછું કરવા માટે જે પણ નિયમો લાવવામાં આવ્યા છે, હું રેલવે સ્ટેશનના જે પ્લેટફોર્મ છે તેના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે લોકો આવે છે, એક ટ્રેનમાં ઓછામાં ઓછા 1100 થી 1200 લોકો આવતા હોય છે, માનો કે ફૂલ ટ્રેન નથી તો બી 700 થી 800 લોકો તો પ્રવાસ કરી જ રહ્યા છે, એટલે કે 100 થી 125 જેટલી ટ્રેનો છે તે અમદાવાદ ઉપરથી પસાર થઈ રહી છે, એટલે કે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થઈ રહી છે, તેવા સમયે પણ આટલી બેદરકારી કહી શકાય, કારણ કે એક બાજુ શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ સ્ટેશનો ઉપર બસ સ્ટેશન હોય ત્યાં કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવતી, અને કરવામાં આવે છે તો બી સરકારી જે નિયમો હોય છે કે 10-11 વાગ્યા
પછી શરૂઆત થતી હોય છે તે રીતે જ તે નિયમોનું પાલન કરવામાં આવે છે એટલે કે રાતે કોરોના નથી આવતો અને દિવસમાં જે ટ્રેનો આવશે તેમાં જ સંક્રમિત લોકો આવશે એવી વાત છે તે જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય ત્યારે હવે જોવાનું એ છે કે જ્યારે રેલવે સ્ટેશન ઉપર 50 રૂપિયા હતા કે જે લોકો મૂકવા આવે એની ભીડ ન થાય તે માટે 50 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા પરંતુ કોરોનાનું સંક્રમણ એટલું બધું છે તેમ છતાં 30 રૂપિયા ઘટાડીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે પ્લેટફોર્મ ટિકિટ એટલે કે હવે ટિકિટ કરતાં બી જ્યારે ટ્રેનો આવે છે ત્યારે પ્લેટફોર્મ ઉપર પણ ભીડ જોવા મળતી હોય છે અત્યારે ટ્રેન છે તે હવે 9:30 આસપાસ એ ટ્રેનો આવશે એટલે કે અત્યારે ટ્રેન નથી તેના કારણે જે પ્લેટફોર્મ છે તે ખાલી દેખાઈ રહ્યા છે પરંતુ જે પણ નિયમો આવે છે તેનું પાલન છે તે ક્યાંય જોવા નથી મળતું જરણા જી બિલકુલ વિભુ નિયમોનું પાલન નથી થતું સરેઆમ ભંગ થઈ રહ્યો છે પરંતુ તેનું કદાચ પરિણામ ભોગવવા રાજ્યએ તૈયાર રહેવું પડશે આભાર તો રેલવે સ્ટેશન પર શું પરિસ્થિતિ છે તેનો ચિતાર અમે આપને બતાવ્યો વહેલી સવારે આવતી જે ટ્રેન છે તેમાં કોરોનાના ટેસ્ટ ફરજિયાત નથી રાખવામાં આવી રહ્યા બપોર બાદ કે પછી બપોરથી આવતી ટ્રેન્સમાં મુસાફરોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયા છે ત્યારે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શું સવારે જે ટ્રેન્સ આવી રહી છે તેમાં જે મુસાફરો છે તે કોરોના નેગેટિવ જ હશે તેવું તંત્રએ માની લીધું છે જો આ પ્રકારની બેદરકારી હજુ પણ આગળના દિવસોમાં દાખવવામાં આવશે તો ગુજરાત રાજ્યને પણ તેના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે તો બીજી તરફ ગુજરાતમાં પ્રવેશ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે રિપોર્ટ ફરજિયાત કરાયો છે 1 એપ્રિલથી નવો આદેશ ન થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે 72 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે રાજ્ય બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવશે રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં તેઓને પ્રવેશ અપાશે રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે આ તરફ ધોરાજીમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે 24 કલાકમાં 27 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે પીજીવીસીએલના 8 કર્મચારીઓ સંક્રમિત થયા છે 2 લાઇનમેન 6 ઓફિસ કર્મીને કોરોના થયો છે 2 દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા છે કોરોનાનો કહેર છતાં ઘણા પણ હજુ નથી ગંભીર અમદાવાદમાં રહેતો મોદી પરિવાર ફસાયો રિપોર્ટની માયાજાળમાં વકીલ એવા દેવલકુમાર મોદીના માતાને તાવ આવતા તેમણે ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે જ્યારે આખા પરિવારે ઝાયડસ હોસ્પિટલ પાસે રેપિડ ટેસ્ટ કરાવ્યો પરિવારના તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા જ્યારે કે માત્ર 4 વર્ષનો બાળક જ પોઝિટિવ આવ્યો જે બાદ પરિવારે આંબલી ખાતે અન્ય કોરોના ડોમમાં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો જેમાં બાળકનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો ત્યારબાદ દેવલભાઈના કહ્યા અનુસાર તેમણે અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો જે પણ નેગેટિવ આવ્યો હોવાનું દેવલભાઈએ જણાવ્યું બાદમાં પરિવારે ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો ત્યારે તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હેલો હેલો નિલેશભાઈ મોદી વાત કરો છો હા જી ભાઈ પેલો કોરોના રિપોર્ટ કરાવ્યો ને તમે હા એ નેગેટિવ આવ્યો છે મારા ઘરેથી 4 જણ છે બરાબર તમે પછી શ્રેયા મોદી શ્રેયાન મોદી અને માયા મોદી બધાના નેગેટિવ છે ઓકે થેન્ક યુ હેલો હેલો નિલેશભાઈ મોદી વાત કરો છો તો આ બાદ સમગ્ર પરિવાર ખાનગી હોસ્પિટલમાં ક્વોરન્ટીન થયો દેવલકુમાર મોદી તથા તેમના પત્ની અમદાવાદના પ્રથમ 15 વોરિયરમાં સામેલ હતા જેમણે 16 સિવિલ ખાતે કોરોનાની રસી લીધી હતી 20ના રોજ અમે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો ભારત બાયોટેકની કોવેક્સિનનો અમે ડોઝ લીધો હતો ત્યારબાદ 28 દિવસે બીજો સેકન્ડ ડોઝ પણ અમે લઈ લીધો હતો અને ત્યારબાદ દર 28 દિવસે અમારો આરટીપીસીઆર ચેકઅપ થતું હતું 16 સિવિલ અમદાવાદ ખાતે અને ત્યાંથી રસીકરણની ટ્રાયલમાંથી પાર્ટ લીધા બાદ અમો પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક વગેરેનું પાલન કરતા હતા પરંતુ ન જાણે કોઈ પણ સંજોગોવશાત પૂરતી કાળજી રાખવા છતાં પણ હાલમાં મારો આખો પરિવાર કોરોનાનો સંક્રમિત થયો છે અને ક્યુકિ યે જો વેક્સિન છે યે 60-70% ઇફેક્ટિવ હૈ ઇસલિયે આપકો કોરોના વાયરસ કા ઇન્ફેક્શન લગ સકતા હૈ લેકિન આપકો સીરિયસ ઇન્ફેક્શન નહીં હો સકતા હૈ આપકો જો લંગ ડેમેજ હોતા હૈ જો બોલતે હૈ ને કે ડેથ હો જાતી હૈ કોરોના વાયરસ સે ઉસસે આપ બચ સકતે હો અગર આપને ટીકાકરણ કિયા હૈ તો
तापानी व्यारानी रेफरल होस्पिटले कोरोना एक दर्दी ने मृत जाहिर कर्या बाद जीवित होवानुं सामे आव्युं। होस्पिटल नी आ गंभीर बेदरकारी सामे परिवारजनोए हुबाळो कर्यो। कोरोना पॉजिटिव आवता धीरजलाल नरोत्तमदास पंचोली नामना दर्दी सवारे व्यारानी रेफरल होस्पिटल में एडमिट थया, जो कि बपोर बाद होस्पिटलमांथी फोन आव्यो कि धीरजलाल पंचोलीनुं मौत थयुं छे। आघात साथे परिवारजनो होस्पिटल पहोंच्या अने मृतदेह जोवानी मांग करी, जो कि डॉक्टरे तेओने दर्दीनो फोटो बतावता खुलासो थयो कि मृतक धीरजलाल नहीं पण अन्य कोई दर्दी छे। परिवारजनोए होबाळो करता डॉक्टरे पोतानी भूल स्वीकारी अने कह्युं के कामना भारणने कारणे भूल थई छे। आ बाबतनी जानकारी मेळवीने मने एक दुख थयुं छे अने साथे साथे हूँ दिलगिरी पण व्यक्त करू छू। पण आ प्रकारनी भूल एक मानवजित कही शकाय एवी छे, केम के घणुं ज कामनुं भारण अने घणा ज पेशंट आवे छे અને એક સાથે બે દર્દી એક સાથે અને એક ટાઈમે દાખલ થયેલા હોવાથી બે જણાના નામમાં કેસ પેપરમાં થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે અમારા સ્ટાફથી, અને તેના લીધે આ પ્રકારની ભૂલ થઈ। પણ એ ભૂલનો સુધારો તરત જ કર્મચારી અમારા સ્ટાફ ફરજ પરના સ્ટાફને જાણ થતાં તેમણે તરત જ સુધારી લીધેલ, અને જે અંગેનું આખું જે તકલીફ થવાની હતી તે તકલીફને નિવારી શક્યા છે। राजकोट जिल्लाना धोराजी में कोरोना नो कहर छे, दिवसे ने दिवसे केस वधी रह्या छे, जो कि हजु पण घणा लोको कोरोना नी स्थिति अंगे गंभीर नथी। न्यूज 18 नी टीमे धोराजी बस स्टेशन पर रियालिटी चेक कर्यु, जेमां बस स्टेशन पर घणा लोको मास्क वगर पण फरता देखाया, तो सोशल डिस्टन्स नो पण अभाव जोवा मळ्यो। स्थिति एवी छे कि न फक्त प्रवासीओ पण केटलीक बसोना कंडक्टर अने ड्राइवर खुद पण मास्क न पहेरेला जोवा मळ्या। જે રીતે રાજ્યભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જે કોરોના વધી રહ્યો તેને લઈને આજે ધોરાજી બસ સ્ટેન્ડ પાસે આવ્યા છે। આપ જોઈ શકો છો, આપણે સીધા દ્રશ્યમાં બતાવીશ કે એસટી બસના ડ્રાઈવરથી લગાવી અને કંડક્ટર તે માસ્ક વગરના દેખાઈ રહ્યા છે, જે બસના પેસેન્જર છે તે બી અત્યારે માસ્ક વગર દેખાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે જેટલી ઘોર બેદરકારી જે એસટીની છે કે એસટીમાં ના સેનિટાઈઝર કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, અને સોશિયલ ડિસ્ટન્સનો ખરખુલે આમ ભંગ થઈ રહ્યો છે। સીધા દ્રશ્ય આપને બતાવીશ કે અત્યારે જે પેસેન્જર બેઠા છે તે અત્યારે સાવ માસ્ક વગરના દેખાઈ રહ્યા છે, અને એસટી ડ્રાઈવરથી લગાવી અને કંડક્ટર તે પણ માસ્ક વગરના દેખાઈ રહ્યા છે। જો અત્યારે સંક્રમણનું જોખમ વધી રહ્યો છે તેવા દ્રશ્ય અત્યારે ધોરાજી બસ સ્ટેન્ડમાં દેખાઈ રહ્યા છે। ના પગારી ન્યૂઝ 18 ગુજરાતી ધોરાજી। તરવલ્લીમાં શામળાજી મંદિરે ભક્તો ઉમટ્યા, હોળી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ અહીં વહેલી સવારથી જોવા મળ્યો છે। દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો અહીં જોવા મળ્યા। ભગવાનની શણગાર આરતીમાં અબીર ગુલાલની છોડ ઉડાડવામાં આવી, ભગવાનને ગુલાલ છાંટી હોળી રમાડાશે, ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ છંટાશે। હોળીના દિવસે કૃષ્ણ મંદિરમાં દર્શનનું મહત્વ રહેલું છે, કોરોના ગાઈડલાઈન મુજબ અહીં દર્શન થઈ રહ્યા છે। તો હોળીનો આ મહોત્સવ જ્યાં શામળાજી મંદિરમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જોકે કોરોનાનો આ સમયગાળો છે તેને કારણે કેટલીક મર્યાદાઓ છે, પરંતુ તે છતાં પણ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા હતા। ભગવાનને અબીલ ગુલાલની છોડો ઉડાડીને રંગવામાં આવ્યા, તો સાથે ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ છાંટવામાં આવ્યો ભગવાન પર। તો આ તરફ ખેડાના ડાકોર મંદિરમાં પણ બંધબારણે આરતી કરવામાં આવી હતી। રણછોડની જેની બંધબારણે આરતી થઈ, ફાગણી પૂનમે અહીં ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે। આ વર્ષે ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે। 27-29 સુધી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર બંધી લગાવવામાં આવી છે। તો એક તરફ જ્યાં શામળાજીમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, રંગો દ્વારા ગુલાલની છોડો દ્વારા જ્યાં ભક્તોએ દર્શનનો પણ લહાવો લીધો, પરંતુ બીજી તરફ જ્યાં ડાકોરમાં ફાગણી પૂનમનો અનેરો મહિમા રહેલો છે, અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે આવતા હોય છે, પરંતુ આ સમયે નજારો કંઈક અલગ છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં હકડેઠઠ જન્મેદની હોય છે ત્યાં સર્વત્ર સુમસાન ભાસી રહ્યું છે, કારણ કે 3 દિવસ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા। વેલકમ બેક। સુરતમાં કોરોનાનો કહેર છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે, જ્યાં એક તરફ મનપાના સંક્રમણ રોકવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યાં બીજી તરફ શાક માર્કેટમાં ભારે સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। એપીએમસીમાં નિયમોની એસી તેસી કરવા મળી,
पूना कंभारिया रोड पर एपीएमसी रविवार सवारे मार्केट में भारे भीड़ जोवा मळी। अही लोको कोरोना ने खुल्लू आमंत्रण आपता देखाया छे। रविवार होवाथी तंत्र पर रजाना मूड में छे। सवाल अही ए छे कि शुं आ रीते कोरोना ने मात आपीशुं। तो आ दृश्य जोईने चोक्कस एवुं लागी रह्युं छे के कदाच रविवारना दिवसे कोरोना नहीं आवतो होय, कारण के जे प्रकारे लोकोनी मोटी संख्यामां अहीं भीड़ एकठी थई छे, मोटी संख्यामां एपीएमसीमां लोको देखाई रह्या छे, तेना परथी तो चोक्कस एवुं कही शकाय के अहीं कदाच रविवारे कोरोना पर रजा राखतो हशे तेवुं लोकोना मनमां धारी लीधुं लागे छे। पोरबंदर की सरकारी भावसिंहजी हॉस्पिटल में वर्षो थी जनरल सर्जन सहित मुख्य डॉक्टर्स की जगह खाली पड़ेली होवा छता कोई कार्यवाही थई नथी। तबीबों की अछत अंगे रजूआतों कराई छे छता परिणाम नथी आव्यु। हॉस्पिटल में छेल्ला घणा वर्षथी डॉक्टर्स की अछत जोवा मळी रही छे। हॉस्पिटल में मुख्य कही शकाय तेवा जनरल सर्जन, फिजिशियन, ऑर्थोपेडिक और बाळरोग निष्णात तेमज त्रण मेडिकल ऑफिसर की जगह खाली पड़ी छे। आ हॉस्पिटल में दररोज 500 वधु दर्दियों की ओपीडी आवे छे, तेमज 100 जेटला दर्दियों दररोज सारवार माटे हॉस्पिटल में दाखल थता होय छे। हॉस्पिटल में 261 बेड की सुविधा छे, तेथी बेड की तेमज दवाने लगती तेमज अन्य कोई प्रश्न हॉस्पिटल में जोवा नथी मळता। परंतु सौथी मोटो जे प्रश्न छे ते डॉक्टर्स की खाली जग्यानो छे। आ अंगे सिविल सर्जन ने पूछता तेओए आ अंगे ऊपर रजूआत करवामां आवी छे तेवुं जणाव्युं। हॉस्पिटल पोरबंदर में हाल तज्ञ वर्ग एक में पूर्णकालीन सर्जन, फूल टाइम सर्जन और ऑर्थोपेडिक सर्जन की जगह खाली है। मेडिकल ऑफिसर हाल 4 पोस्ट खाली है, 3 पोस्ट खाली है और एक मेडिकल ऑफिसर बिन अधिकृत रीते लांबा समय थी 2016 थी गैरहजर है। एट आम 4 मेडिकल ऑफिसर ने मैंने अत्यारे खोट है અને એક મેડિકલ ઓફિસરને અત્યારથી અન્ય જિલ્લામાં એપ્યુટેશન પર મૂકવામાં આવે છે, એટલે 5 મેડિકલ ઓફિસરની અત્યારે અમારે ખોટ છે। ટીવી સિરિયલ્સમાં જોવા મળતો ક્રાઇમ સીન સુરતમાં જોવા મળ્યો। યુવકની હત્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કરાયો। લાશ સંપૂર્ણ રીતે ન સળગતા બાદમાં 8-10 ફૂટની કબર ખોદી દાટી દેવામાં આવી। હત્યાની ઘટના પર પડદો પાડવા આરોપીએ કારસો ઘડ્યો। ઉધના રેલવેની હદમાં બનેલી આ ઘટનાથી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હતપ્રદ રહી ગયા। પોલીસે મળેલ બાતમીના આધારે રેલવે ટ્રેક નજીક આવેલ પતરાના શેડવાળા મકાનમાં તપાસ કરી, તપાસ કરતા 8-10 ફૂટ ઊંડી ખોદેલી કબરમાંથી લાશ મળી આવી। અજય મોરે નામના યુવકની હત્યા કરાઈ। 22 માર્ચથી અજય મોરે ડિંડોલી સ્થિત ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો, જે અંગે પરિવારે ડિંડોલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી। હત્યાના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। ફૂટેજમાં મોપેડ પર યુવકને બેસાડીને લઈ જતા બે શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા। યુવકની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી હોવાની ચર્ચા છે। મૃતક યુવકની લાશના અલગ અલગ ભાગો પોલીસે કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। એફએસએલની પણ રેલવે પોલીસ દ્વારા મદદ લેવામાં આવી છે અને આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે। વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે આ વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18ના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે। જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય। આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે।